तू ही सागर, तू ही सागर है, तू ही किनारा ढूंढता है तू किसका सहारा, ढूंढता है तू किसका सहारा। બદરાયુ સર, ડોક્ટર બદરાયુ છે જે શિક્ષક પણ છે, લેખક પણ છે અને સર્જક પણ છે. સર, ફ્રોમ યોર પોઈન્ટ ઓફ વ્યૂ શું લાગે છે તમને તમારા આટલા 36 વર્ષોના એડ્યુકેશન ના તમારા એક્સપિરિયન્સ પરથી અને આપણી જે બધી જ ચર્ચા કરી છે, એડ્યુકેશન અત્યારે રોલર કોસ્ટર રાઈડ પર છે એવું લાગી રહ્યું છે. સો શું કેવું છે સર તમારે? સર, આપનો કોલ પણ અનમ્યુટ કરશો. બદરાયુ સર, યસ, હેલો. યસ સર, યસ સર. સૌથી પહેલા તો સૌને મારા તરફથી ગુડ ઇવનિંગ કહું, અને પહેલો મુદ્દો એ કહું કે આપણે બધા જ લોકો જે બેઠા છીએ એ કોઈ ઓનલાઈનમાં ભણેલા નથી. લગભગ 80% લોકોએ ઓનલાઈન ભણાવ્યું પણ નથી, અને છતાં આપણે લોકો ઓનલાઈન ઉપરની ચર્ચા કરવા બેઠા છીએ. આ એક મર્યાદા મારે તમારે સૌએ સમજી લેવી પડે. ખરેખર જે વર્ગખંડમાં બને છે કે વર્ગખંડમાં ભણનારા બાળકની ચિંતા અથવા એના પાઠ્યપુસ્તકો કે અભ્યાસક્રમ બનાવનારો માણસ ક્યારે વર્ગખંડમાં ગયો નથી હોતો, એવું જ અત્યારે બન્યું છે કે ઓનલાઈન એજ્યુકેશન ઉપરની ચર્ચા જે લોકોને ઓનલાઈન ફાવતું નથી આજે પણ એ લોકો કરી રહ્યા છે. આ રિયાલિટી છે. હું એક બાબત તરફ ધ્યાન દોરું કે આ બહુ ગ્લોબલ વાત કરવાનો સમય નથી. આમાં બહુ મોટી ભારતીય સંસ્કૃતિ ને પરંપરા ને આપણે તો વર્ષોથી કરતા આવ્યા છીએ ને હવે આમ થયું છે એવું બોલવાની જરૂર નથી. એનું એક મુખ્ય કારણ એ છે કે કોરોના જેમ પહેલી વખત આવ્યું અને આપણે સૌ એના બિન અનુભવી છીએ, એમ ઓનલાઈન એજ્યુકેશન પણ કોરોનાને લઈને આવ્યું અને એના પણ આપણે સૌ બિન અનુભવી છીએ. કોરોનામાં પણ આપણે ટ્રાયલ એન્ડ એરરથી કામ કરી રહ્યા છીએ, એવી જ રીતે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ ઓનલાઈન ટ્રાયલ એન્ડ એરર કરવાનું. એટલું નિશ્ચિત છે કે કોરોનાને તમે એક બાજુ મૂકી નથી દઈ શકતા, યુ વિલ હેવ ટુ કેટર કોરોના. એવી જ રીતે ઓનલાઈન એજ્યુકેશનને પણ તમે એક બાજુ મૂકી નહીં દઈ શકો, એના વિશે વિચારવું પડશે. વિચારવું એટલું પડશે ત્રણ મુદ્દામાં કે આ બદલાવ છે, ટેમ્પરરી બદલાવ છે, કાયમી બદલાવ નથી. હું જ્યારે બોલું છું કાયમી બદલાવ નથી ત્યારે એ મારો મત નથી. અત્યારથી બરાબર 24 કલાક પહેલા યુજીસીના વાઇસ ચેરમેન ડોક્ટર ભૂષણ પટવર્ધને એક આવા જ વેબિનારમાં એવું વાક્ય કહ્યું કે ડ્યુ ટુ COVID-19 પીપલ આર એડેપ્ટિંગ ટુ ન્યુ વેઝ ટુ લર્ન, બટ ધીસ શુડ નોટ મેક અવર એજ્યુકેશન સિસ્ટમ ઓટોમેટેડ એન્ડ વી શુડ નોટ રિલાય ઓન ધ ટ્રેન્ડ. એમણે ઘણી વિગતમાં વાત કરી છે. એટલે આ કાયમી નથી, આ ટેમ્પરરી ફેઝ છે, અને એ ટેમ્પરરી ફેઝમાં ગોઠવાવું પડે એટલે ગોઠવાવું જોઈએ, એમ આપણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરવી. આજથી પછી વર્ષો પછી શું થશે ને જે પડિયા સાહેબે સ્વાભાવિક ચિંતા વ્યક્ત કરી કે મૂલ્યોનું શું થશે, એ બધું અત્યારે ન વિચારીએ. અત્યારે તો એ વિચારીએ કે બદલાવ છે તો બદલાવનું સ્વાગત છે, અને બદલાવનું સ્વસ્થતાથી સ્વાગત છે. દોડીને નહીં, હેફેઝાર્ડલી નહીં, પણ પૂર્ણ સ્વસ્થતાથી સ્વાગત કરીએ. આ માઇન્ડસેટ આપણો બનાવી લઈએ. આપણે યાદ રાખીએ કે આ બધું જ હવે જગતની અંદર ટાઈમ બીઈંગ છે, અને ટાઈમ બીઈંગ છે એટલે આપણે બીઈંગ ઇન ટાઈમ રહેવું પડશે, ટુ બી ઇન ટાઈમ રહેવું પડશે. એટલે ટુ બી ઇન ટાઈમ રહેવા માટે આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરવી પડશે. મને એ વાસ્તવિકતા અને આપણા સ્વપ્નો એ બે વાત ઉપર ભાર મૂકવો છે. નિશાએ એવું કહ્યું કે આટલા 1000 ગામડાઓમાં નેટ નથી. હું તમને પરફેક્ટ ફિગર આપું 2011 ના સેન્સસનો. ભારત દેશની અંદર
6,49,481 ગામડા છે અને એમાંથી સરકારના સેન્સસમાં લખ્યા પ્રમાણે 5,41,939 ગામડાઓમાં થિયોરિટિકલી નેટ છે. ગેઝેટ ની અંદર આ શબ્દ પ્રયોગ છે, થિયોરિટિકલી દેટ મીન્સ ઓન પેપર નેટ ઇઝ અવેલેબલ, આપણે માની લઈએ કે છે, તો એનો અર્થ એવો થયો કે 1,08,000 થી વધુ ગામડામાં નેટ નથી. તમે સૌ જામનગર બેઠા છો અને હું રાજકોટ બેઠો છું, એટલે આપણે આ વાત જે કરી રહ્યા છીએ બધી ગ્લોબલ કરી રહ્યા છીએ, પણ આપણે એ ભૂલવું ન જોઈએ કે 34% ભારતમાં નેટ એક્સેસ છે પણ કનેક્ટિવિટી નથી. હવે જો આ વાતને જો એમ માનીએ કે આ બધી ભ્રામક વાતો છે કે ના, આ બધા દસ્તાવેજો છે, લખાયેલું છે, સરકારી વેબસાઇટ ઉપર લખાયેલું છે અને સ્વીકારેલું છે, એમાં કશો વાંધો નથી. એમાં શું વાંધો, આપણે બીપીએલ બોલીએ છીએ તો કઈ નાના નથી થઈ જતા, વી એક્સેપ્ટ કે યસ આટલા બીપીએલ છે. એવી જ રીતે 27% લોઅર ઇન્કમ ગ્રુપના લોકો પાસે તો નેટ ફેસિલિટી જ નથી, અને 20% જેની વાત મેડમ કરી રહ્યા છે એ 20% પ્લસ ડિસેબલ સ્ટુડન્ટ પાસે ઇલેક્ટ્રોનિક ગેઝેટ નથી કે ટૂલ પણ. આ સ્થિતિની અંદર આપણે ઓનલાઈન આપવું પડે એ અત્યારના સમયની માંગ છે, તો શું કરવું જોઈએ એ વાત ઉપર હું સીધો આવું, એટલે આપણા સ્વપ્નાઓની રિયાલિટી કેમ થાય એ વાત યાદ. એક વખત આપણે પહેલા સ્વીકારી લઈએ કે ડિજિટલ ક્લાસરૂમ કેન નેવર બી ઇક્વલ ટુ ફોર્મલ ઓર ફિઝિકલ ક્લાસરૂમ, એ ક્યારેય ન બની શકે. યુજીસી ના વાઇસ ચેરમેને પણ એ જ વાત કરી છે, અને આ હું વાક્ય બોલ્યો એ મારું વાક્ય નથી, આલોક મહેરા આઈઆઈટી ના મુંબઈના સિનિયર પ્રોફેસરે આવું કહ્યું છે કે ટીચર કેન નોટ બી રિપ્લેસ્ડ બાય ટેક્નોલોજી. તકલીફ જ થઈ મારી. હવે આ સંદર્ભમાં આપણે યાદ એ રાખવું પડે. હેલો, આવી ગયા? હેલો, આવી ગયા? કરી દીધું, હમણાં હમણાં જ કરી દીધું. હેલો, પ્લીઝ સર બોલો, આપનો અવાજ એકદમ આવી રહ્યો. હા પ્લીઝ સર, આ સંજોગોમાં હું કેટલા નિશ્ચિત સ્ટેપ કહી દઉં, કારણ કે વસુબેન જોડાઈ રહ્યા છે, જોડાઈ ગયા છે. ના વાંધો નહીં, ચાલુ રાખો. હા જી, બદરેભાઈ ચાલુ રાખો, માનું છું. થેન્ક યુ મેન, થેન્ક યુ, વેલકમ. હું એવું નિશ્ચિતપણે માનું છું કે ઇમિડિયેટલી બહુ જ ઝડપથી, મને આજે જેવો સમાચાર મળ્યા છે કે યુજીસી એવું કહ્યું છે કે ઓક્ટોબર 2020 પહેલા કોઈ પણ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ઓફિશિયલી શરૂ નહીં થાય, અને વિધિન 2 ડેઝ ગવર્મેન્ટ તરફથી એનો આખી માર્ગદર્શિકા આપવામાં આવશે. મેં અને તમે જાણ્યું છે કે કેરળ ગવર્મેન્ટે ધોરણ 5 સુધીના બાળકોને ઓનલાઈન ભણાવવા ઉપર પ્રતિબંધ આજથી 15 દિવસ પહેલા મૂકી દીધો છે. મારી એવી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને, અત્યારે આપણે જે ચર્ચા કરી કે આમ કરવું જોઈએ, આમ કરે છે, કોણે કહ્યું કે આમ કરવું, કોણે કહ્યું? સરકારનો કયો એવો આદેશ છે કે તમે ઓનલાઈન એજ્યુકેશન ઉપર ચાલુ થઈ જાઓ? આપણે આપણી રીતે નિષ્ઠાથી કામ કરવા લાગ્યા છીએ, અને એમાં આઈ એમ વેરી સોરી ટુ સે પેરેન્ટ્સ વધુ જવાબદાર છે, કારણ કે લોકડાઉન દરમિયાન પેરેન્ટ્સને સમજાઈ ગયું છે કે આપણા બાળકને આપણે સાચવવું એ પણ ખૂબ અઘરું છે. એટલે વર્ગખંડમાં ગયેલું બાળક, એની સામે ટીચર્સની જે કમ્પ્લેઇન પેરેન્ટ્સ આપણે કરતા હતા, એને સમજાણું છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ અવર ઓન ચાઇલ્ડ. જ્યારે ટીચર્સ છે એ તો 35-40 બાળકોને સાચવી રહ્યા છે, તો મા બાપ છે એ પોતાનો સમય, મેડમે બહુ સુંદર વાત કરી કે રસોઈ કરાવવાની ને ઘરકામ કરાવવાનું. હું આપને પ્રશ્ન કરું કે ઓનલાઈન એજ્યુકેશન નહોતું એ પહેલા આ કેટલું કરાવતા હશે? કરાવવા માંડીએ તો હું માનું છું કે સાચી કેળવણી છે, વિનોબાજીએ કહ્યું તે જાવી જીવે તાવી શીખે, જીવતા જીવતા જ જે તમે કરો છો એ તમે શીખી રહ્યા છો. તો હું એવું માનું છું કે ગવર્મેન્ટ ઇમિડિયેટલી એવો આદેશ કરે, આદેશ પ્રેસ કોન્ફરન્સ નહીં, છાપામાં નહીં, આદેશ કરે, એનો પરિપત્ર કરે, ઠરાવ પસાર કરે, અને એમાં મારું સૂચન આવું છે મારા અનુભવના આધારે કે ધોરણ 2 સુધીના એટલે કે 7 કે 8 વર્ષ સુધીના બાળકને
સ્ક્રીન સામે બેસાડવામાં નહીં આવે, કોઈ પણ સ્ક્રીન નહીં, નાનો મોટો વચલો જાડો પાતળો કોઈ નહીં. તો શું કરવામાં આવશે? તો એના પેરેન્ટ્સને સ્કૂલ ઉપર ગ્રુપમાં બોલાવી એની સાથે વાતચીત કરી પેરેન્ટ્સને અઠવાડિયામાં 3 દિવસ બાળક સાથે કરવાની એક્ટિવિટીના 10-10 મિનિટના 2 વિડીયો 3 વખત મૂકવામાં આવશે. એક્ટિવિટી જે બેને સજેસ્ટ કરી એવું જ હું કહેવા માંગુ છું. આવું કામ ઘણા જગ્યાએ કર્યું છે અને અનુભવના આધારે હું કહું. દાખલા તરીકે એક સાદું ઉદાહરણ આપ, એક નાનકડું કેજીમાં જતું પ્રી સ્કૂલમાં જતું છોકરું છે, એને હું એક એક્ટિવિટી આપવામાં આવી એના મમ્મી પપ્પાને કે આજે તમે તમારા બાળકને કહેજો કે પપ્પાને માસ્ક બાંધી આપે, અને પછી એનાથી દૂર થોડો ઊભું રહી અને બાળકનો ને પપ્પાનો માસ્ક બાંધેલો ફોટો અમને મોકલી દેજો. આ એક્ટિવિટી છે. ધીસ ઇઝ લર્નિંગ, વી આર નોટ ગોઈંગ ફોર ટીચિંગ. 2 ધોરણ એટલે કે 7 કે 8 વર્ષ સુધી નો સ્ક્રીન, એબ્સોલ્યુટલી નો સ્ક્રીન, અને ટુ ટીચ ધેમ ઓનલાઈન વિલ બી અ ક્રાઇમ ઇન અવર સ્ટેટ, એવું ડિક્લેર કરવું પડે. 3 થી 7 ધોરણ સુધીના જે બાળકો છે એના માટે ભાષા, ગણિત અને પર્યાવરણ 3 વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે. બરાબર યાદ રાખીએ, ઓન સ્ક્રીન નથી, ઓનલાઈન નથી, વિડીયો અપલોડ કરીએ, યુટ્યુબ દ્વારા કરીએ. ઘણી સ્કૂલોએ પોતાની વિડીયો યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે, એના દ્વારા એ વિડીયો મૂકીએ અને એ વિડીયો દ્વારા આપણે જે કહેવું છે તે આપણે એને પાસો. હવે યાદ રાખ, અહીંયા પણ ટીચરે સમજવું પડશે કે તમે સ્ક્રીન સામે ઊભા રહીને બોલી જાઓ અને તમે એને વિડીયો ગણો તો એ વિડીયો નથી, એ ક્લાસરૂમ સિચ્યુએશન અહીંયા કરવાની નથી. મેં એવા ઘણા ટીચરને જોયા છે વસુબેન કે જે ઘરમાંથી અત્યારે રાડો પાડે છે, સરખી બેસ હું જોઉં છું અહીંથી, આ કામ આપણે નથી કરવા, ધીસ ઇઝ નોટ અવર જોબ. 7 ધોરણ સુધી એટલે કે 12-13 વર્ષ સુધી, 7 ને 5 12-13 વર્ષ સુધી આ કામ કરવાનું છે. અને 8મા ધોરણથી રોજના 1.5 થી 2 કલાક ડેફિનેટલી બાળકને સ્ક્રીન ઉપર બેસાડવાનું છે. એ વાતને દિવસમાં 2 વખત રિપીટ કરવાની છે, શક્ય બને તો સોમવારે આવે તે મંગળવારે આવે, મંગળવારે આવે તે બુધવારે આવે, રિપીટ કરીએ. જેથી કરીને પડિયા સાહેબે જે કહ્યું કે ઘરમાં 8 મોબાઈલ ન હોય, એગ્રી, તો એ પોતાની અનુકૂળતા પ્રમાણે એ કામ કરી શકે. હું અહીંયા ઝડપથી મારી વાત પૂરી કરું. આ બધી જ બાબતનું ફોલોઅપ પેરેન્ટ્સને લિટરેચર તરીકે જે મેડમે વાત કરી પીડીએફ આપી દેવામાં આવે, હું તો માનું પીડીએફ ને એને સ્પાઇરલ સ્કૂલ ઉપર 1 બાય 1 નાના ગ્રુપમાં બોલાવીને આપી દો કે આ ફોલોઅપ અમે કરવાના છીએ. આપણે યાદ રાખીએ સાહેબ, આ બહુ લાંબો ગાળો નથી, વધુમાં વધુ 2020 નો અંત આવે ત્યાં સુધી આપણે આવો સમય કાઢવાનો છે, અને પછી બધું થાળે પડી જશે. આપણે બધા શાણા માણસો છીએ, આવું આવે ને ત્યારે આવી બહુ ચર્ચાઓ કરીએ અને વ્યથાઓ કરીએ અને પાછી બધું પોતાના ટ્રેન્ડમાં ગોઠવાઈ જઈએ, એટલે હતા એવા ને એવા થઈ જશે. અલબત્ત નહીં થઈ જવું જોઈએ. કેમ? કારણ કે આ કોરોના અત્યારે આવ્યું છે, એવું હજી આવતું રહેવાનું છે. લોકો તો એવું કહે છે કે આવતા 30 વર્ષ નાના મોટા પેન્ડેમિક મને તમને હેરાન કરશે. એટલે ધીસ ઇઝ અ ગુડ ચાન્સ ટુ અસ, આપણને સુંદર મજાનો સમય મળ્યો છે કે જેમાં આ બદલાવનો આપણે હોલ હાર્ટેડલી સ્વીકાર કરીએ અને આપણે પેરેન્ટ્સને વધુ જવાબદાર બનાવીએ. અને 8મા ધોરણ પછીના બધા વિદ્યાર્થીઓ, આપ કહી શકો કે 10-11 નું શું, 10-11 કેન લર્ન 3 to 4 hours ડેઈલી, એમાં બ્રેક હોઈ શકે 1.5 કલાક, પછી 1.5 કલાકનો બ્રેક, પછી 1.5 કલાક, આવું આયોજન કરવામાં આવે અને આવી રૂપરેખા ચોખ્ખીને ચટ સ્પષ્ટ સરકારશ્રી દ્વારા સૌને કોમ્યુનિકેટ કરવામાં આવે. મેં મારા સમય પ્રમાણે ઘણું કહી દીધું છે, પણ નટશેલમાં જે વાત કરવી હતી એ મેં કહી છે. હું આશા રાખું છું કે મેં મારો સમય ઉપયોગી રીતે વિતાવ્યો છે. થેન્ક યુ વેરી મચ. કિસકા સહારા